આજે દેશો પહેલા ક્યાં હતા અને અત્યારે ક્યાં વધી ગયા, અને કોઈ દિવસ અંગ્રેજી ભાષામાં કોઈ દિવસ શિક્ષણ નથી આપ્યું, એ પોતપોતાની ભાષામાં શિક્ષણ આપીને આગળ વધ્યા. તમે એમ પણ કહ્યું હતું કે જે ભાષામાં આપણે વિચારીએ છીએ એ ભાષામાં જ આગળ વધવું જોઈએ, પુસ્તકો અવેલેબલ હોવા જોઈએ, એટલે અંગ્રેજી ભાષાથી જ આગળ વધી શકાય છે એવું નથી. કે આ આપણે અંગ્રેજીમાં વારસો છે, કારણ કે ઇંગ્લેન્ડનું પ્રોટેક્ટર હતું, કહું કે આપણે કઈ વાત નહીં. આટલા બધા જ્યુઝ અલગ અલગ દેશોના ખૂબ જર્મનીમાંથી જ્યુઝ આવ્યા, ફ્રાન્સમાંથી આવ્યા, આફ્રિકામાં ગયા, એ બધાને યુનાઇટ કરતું શું, તો આપણે જ્યાં સંસ્કૃત છે ત્યાં હિબ્રુ, એ હિબ્રુ ભાષાને એ લોકોએ રિવાઈવ કરી અને આજે હિબ્રુ ઇઝ અ સ્પોકન લેંગ્વેજ ઇઝરાયલની અંદર, અને એમાં બલ્બના પુસ્તકો લગાવી છે, શાળાઓ લગાવે છે. મારા મેં કહ્યું રામ ચાર પાંચ વખત કરો હતા, અને કોઈ પણ સારી ચોપડી બધું હિન્દુમાં ગુજરાતમાં ના થાય કામ. પણ આપણો એટલે કોલોનિયલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ શું કરે છે આપ શું માનો છો? સેન્ટરમાં પણ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ આ બાબત માટે શું કરે છે?